ચહેરા પરના ડાઘ ધબ્બાને દૂર કરવા માટે રાત્રે આટલું અવશ્ય કરો. વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. વિટામિન ઈ કેપ્સ્યુલ વિશે દરેક લોકો જાણતા હોય છે. વિટામિન ઈની કેપ્સ્યુલ સ્કિનને સુંદર બનાવવાનું કામ કરે છે. આ તમને સરળતાથી મેડિકલની દુકાનમાં મળી રહે છે. તો જાણો કેવી રીતે ફેસ પર લગાવશો. અનેક પ્રકારની બ્યુટી પ્રોડક્ટ્સમાં વિટામિન ઈનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક એવું વિટામિન ઈ છે જે કોલેજનને બૂસ્ટ કરવાની સાથે સાથે સ્કિનને ટાઇટ કરવામાં મદદ કરે છે. આ સિવાય વિટામિન ઈ તમારી સ્કિનના સ્ટ્રક્ચરને સારું બનાવવાની સાથે સાથે ડાઘા અને ધબ્બાને દૂર કરવાનું કામ કરે છે. આટલું જ નહીં, વિટામિન ઈ ખાસ રીતે તમારી સ્કિનને અનેક પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ પૂરા પાડે છે. આ સિવાય પણ વિટામિન ઈના અનેક મોટા ફાયદાઓ છે. વિટામિન ઈથી કેવી રીતે ચહેરા પર મસાજ કરશો? સ્કિન મસાજ માટે વિટામિન કેપ્સ્યુલ સૌથી બેસ્ટ સાબિત થાય છે. આ માટે તમે નારિયેળ તેમજ બદામના તેલમાં મિક્સ કરીને લગાવી શકો છો. આ માટે દરરોજ રાત્રે ઊંઘતા પહેલા આ કેપ્સ્યુલનો ઉપયોગ કરવાનો રહેશે. રાત્રે ઊંઘતા પહેલા એક ચમચી નારિયેળ તેમજ બદામનું તેલ લો અને એમાં વિટામિન ઈને મિક્સ કરી દો. આ બંને વસ્તુને પ્રોપર રીતે મિક્સ કર્યા પછી હળવા હાથે ચહેરા પર મસાજ કરો. ખાસ ધ્યાન રાખો કે આ મસાજ કરતા પહેલા ચહેરાને ક્લીન કરવો ખૂબ જરૂરી છે. આ મસાજ લગભગ 10-20 મિનિટ માટે કરવાની રહેશે. આ દરમિયાન ફેસ મસાજરનો ઉપયોગ પણ તમે કરી શકો છો. સવારમાં ઉઠ્યા પછી નોર્મલ પાણીથી ફેસ વોશ કરી લો. ચાલો જાણીએ વિટામિન ઈથી ફેસ મસાજ કરવાના ફાયદાઓ વિશે. એજિંગ ઓછી કરવામાં મદદરૂપ છે. વિટામિન ઈથી ફેસ મસાજ કરવાથી ફાઇન લાઇન્સ અને કરચલીઓમાંથી છુટકારો મળી જાય છે. આ સ્કિન ટોનિંગ માટે અનેક રીતે મદદરૂપ છે. આ સાથે કરચલીઓને દૂર કરવાનું કામ કરે છે. ચહેરા પરના એજિંગના લક્ષણોને ઓછા કરે છે. ફેસ ટોનિંગમાં મદદરૂપ. ફેસ ટોનિંગમાં વિટામિન ઈથી તમે મસાજ કરો છો તો સ્કિનમાં કોલેજન બૂસ્ટ કરે છે અને સ્કિન ટાઇટનિંગમાં મદદરૂપ થાય છે. આ સિવાય બ્લડ સર્ક્યુલેશનને તેજ કરે છે, જેના કારણે સ્કિનનું ટેક્ચર સારું થાય છે અને સ્કિનમાં ગ્લો આવે છે. આ તમામ ફાયદાઓ માટે અને ઇન્સ્ટન્ટ ગ્લોઈંગ સ્કિન માટે દરરોજ રાત્રે વિટામિન ઈ ઓઇલથી ફેસ મસાજ અવશ્ય કરો. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ધન્યવાદ.